ગુજરાતના વિવિધ જિલ્લા પંચાયતોના 18 સભ્યો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા, પણ આ તમામ વચ્ચે 5 વર્ષની રાગી ચર્ચાનો વિષય બની છે. કારણ કે આ 5 વર્ષની રાગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પારદનું શિવલિંગ આપ્યું છે. કોણ છે આ રાગી અને પારદનું શિવલિંગ આપવા પાછળનું આશય શું છે, જુઓ આ અમારો સ્પેશિયલ રિપોર્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિવિધ જિલ્લા પંચાયતોના 18 સભ્યોની મુલાકાત કરી, જેના માટે વિવિધ જિલ્લા પંચાયતોના પ્રમુખ અને સભ્યોની સાથે દિલ્હીમાં તેઓને બોલાવીને ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના સુદૃઢીકરણ માટે જે કામગીરી થઈ તેમાં પંચાયતના સભ્યોના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ગ્રામીણ સ્તરે પણ જનસમુદાય સુધી વ્યાપક બનાવવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યોની ભૂમિકા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમજાવી, ત્યારે ઉપસ્થિત તમામ સભ્યોએ ધન્યતા અનુભવી હતી અને વડાપ્રધાનની અનેક નીતિઓના વખાણ કર્યા હતા. સૌ પ્રથમ તો અમને દિલ્હીમાં એમણે બોલાવ્યા એ જ અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ, કારણ કે આવું અમે સપને વિચાર્યું નહોતું કે કોઈ અમને વડાપ્રધાનને અમે આટલા નજીકથી અમને જોશું. પહેલાં તો એ જ અમને ખૂબ જ આનંદ થાય છે. જે ઘરમાં લાકડા બળતા હતા કે લાકડા લઈને આવતા હતા તેમને ઉજ્જવલા યોજના તકી એમણે ગેસની એમણે આપી અને બહેનોની સુરક્ષા માટે એમણે ઘરે ઘર શૌચાલય પણ બનાવ્યા. આ એમનું ખૂબ મોટામાં મોટું કામ છે. અમને મહિલાઓ માટે તો એ આશીર્વાદરૂપ કહો કે ભગવાનરૂપ કહો તે બરાબર છે. મોદી સાહેબને તો ભગવાન છે તે અમે વધુ માનવી છીએ, ભગવાન કરતાંય વધુ વિશેષ માનવી છીએ મોદી સાહેબને. કારણ કે નાના નાના માણસોની છેવાડાના માણસ સુધીની એ ચિંતા કરી રહ્યા છે કે ગમે પણ જે કોઈ એવું ન હોય તો જે પહેલાં નહોતો ખાવ ઓલા હતા ને એ મોદી સાહેબનું અને પાણીને અમારે અહીંયા નર્મદાનું નેનનું પાણી અને ઠેઠ છેવાડાના ગામ સુધી પાણી એમને પકડ્યું છે કે અમારા ગામડામાં બૈરા જે માથામાં અને વાયુમાં ને એવામાં બધે પાણી ભરવા જવું હતું, ઘીરે બેઠા આમ ઘીરે બેવીને ત્યાં નળ ખોલે એમ પાણી આવી ગયું હોય ગેસની અને આ મા અમૃત યોજનાની આવી બધી મોટા મોટી બધી સ્કીમો એટલી બધી મોદી સાહેબે બધાએ આમ ભગવાન કરતાં વિશેષ માને છે મોદી સાહેબને. પીએમ મોદી સાહેબ સે મિલને સે હમકો એક નવી ઉર્જા મિલતી હૈ, કેસે કામ કિયા જાય ઇસકા ગાઈડન્સ ભી મિલતા હૈ. જબ મોદી સાહેબ વહાં પંચાયત પરિષદ મેં આયે થે તો ઉન્હોને બહોત કાફી સુઝાવ કિયા થા કે એ 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ હૈ, તો ઉન્હોને જો ભી સુઝાવ દિયા થા વો સુઝાવ હમ હમારા તહેસીલ મેં ડિસ્ટ્રિક્ટ મેં ગ્રામ પંચાયત મેં ઇમ્પ્લિમેન્ટ કરેંગે. પહેલાં એવું કહેતા હતા કે દીકરી તો સાપનો ભારો છે, પણ ના એવું નથી. જ્યારે મોદીજીએ ચુસ્ત કડક બંદોબસ્ત કર્યો દીકરીઓ માટે હેલ્પ કરી છે, ત્યારે દીકરીઓ પાયલોટ પણ છે, એક સરકારી કર્મચારી પણ છે, કંડક્ટર છે, ડ્રાઈવર પણ છે, પાયલોટ પણ પહોંચી છે અને ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. ત્યારે અત્યારે હું એવું માનું છું કે 4 દિવાલોની અંદર બહેનો રહી જ નથી, કેમ કે અમારા જે જો પ્રમુખ બની હોય અમે અત્યારે સહિત આઝાદ છીએ કે અમને જે મોદી સાહેબે જે હું અમને આપી છે એ હિંમત અમારી બહુ જ ખુલી છે અને આગળ વધવાનો અમને બહુ જ મોકો મળ્યો છે મોદીજીના લીધે. પીએમ બન્યા પછી મોદી સાહેબે જે રીતે દેશના વિકાસ માટે દેશને એક સુરસ્તે લઈ જવા માટે જે પ્રયત્નો કર્યા છે એ અમને ખૂબ છે તો ગમ્યા છે. અમારા ડાંગની વાત કરું તો જે સમગ્ર દેશમાં પ્રથમ છે તો ડાંગ જિલ્લાને છે તો ઓર્ગેનિક ખેતીનું જાહેર કર્યું છે. એ ઓર્ગેનિક ખેતીથી અમારું ડાંગ જે છે તો એક ખાતરથી રાસાયણિક ખાતરથી લોકોને છે તો રોગો બનતા હતા, એમાંથી છે તો આવનારા દિવસોમાં એક કેન્સરનો રોગ છે, બીજા મહાન જે રોગો છે એનાથી છે તો લોકો છે તો સુખી થવાના છે. એ રીતે અનેક રીતે છે તો આ મોદી સાહેબ પીએમ બન્યા પછી ખૂબ સારા પગલાં લઈને ખૂબ સારી કામગીરી છે તો કરી છે અને લોકોમાં એ છે તો દિલમાં વસી ગયા છે. એવો કોઈ આજ દિન સુધી પ્રધાનમંત્રી બન્યા નહીં એ રીતે આ પ્રધાનમંત્રી જે કામ કર્યું છે. મહત્વની વાત એ છે કે આ પ્રસંગે એક નાનકડી દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પારદનું શિવલિંગ આપ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે શિવભક્ત છે, ત્યારે આ દીકરીએ આપેલું પારદનું શિવલિંગ તમામના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારાનું શિવલિંગ સ્વીકાર્યું હતું. તેઓ પણ આ શિવલિંગ જોઈને ખુશ થઈ ગયા હતા. તેઓએ આ દીકરી પાસે શિવભક્તિની આરતીઓ અને મંત્રો પણ સાંભળ્યા હતા. આ દીકરી મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનવીબેન કેલાની હતી.
જાનવીબેન કૈલા અને તેમના પતિ જિગ્નેશ કૈલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓએ જણાવ્યું કે તેમની 5 વર્ષની દીકરી રાગીએ પોતાની રીતે પારદ શિવલિંગ પીએમને આપવાનું નક્કી કર્યું હતું. આમ તો મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા પીએમને મળવા દિલ્હી જવાના હતા, પણ તેમની તબિયત સારી ન હતી, જેથી તેમના બદલે ઉપપ્રમુખ તરીકે જાનવીબેન પટેલ પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો મળ્યો. આ સમગ્ર પરિવાર ભગવાન શિવનો ભક્ત છે અને આજ સંસ્કારો તેમની દીકરીમાં ઉતર્યા છે. ત્યારે ધાર્મિક પંડિતો પણ માને છે કે પારદનો શિવલિંગ શિવનો સ્વરૂપ છે. આમ રાગીનો ફોટો સમગ્ર જગ્યાએ સોશિયલ મીડિયા હોય કે પછી સમાચારોમાં વહેતો થયો અને લોકોએ આ પારદનું શિવલિંગ જોઈને વિવિધ પ્રતિભાવ પણ આપ્યા છે, સાથે રાગીના શિવભક્તિને સલામી પણ આપી છે. આ તમામ ઘટના વિશે તમે શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં તમે લખજો, કહેજો અને મંતવ્ય આપજો. સાથે પંચાયત ટીવીને તમે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, બેલ આઇકન દબાવો અને શેર કરજો. સાથે અમારી વેબસાઇટ છે www.panchayatTV.com, તેના ઉપર પણ જઈને તમે અમારા સમાચારો વાંચી શકો છો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. વધુ સમાચાર માટે જોતા રહો પંચાયત ટીવી. નમસ્કાર. We'll be right back.